विधानसभा ने गुजरात विधानसभा ने 2022 ना इलेक्शन ने तैयारी पूर्ण कर्या पछी पहला स्पेल ना मतदान पछी आजे बीजा स्पेल ना मतदान ना प्रचार ने अवधि पण 5 वागे पूरी थाय छे। 5मी तारीखे सवारे 8 वाग्या थी सांजे 5 वाग्या सुधी मतदान छे। त्यार पछी 2 दिवस पछी 8मी तारीखे सवार थी मतगणतरी थवानी छे। आप सौ मित्रों ने अने आप सौना माध्यम थी हूँ गुजरात ना सौ मतदाता भाई बहनों आभार मानु छु के हमने पहला स्पेल में पण जे रीते शांतिपूर्वक एक पण अनिच्छीय बनाव बन्या वगर जे जंगी मतदान कर्यु छे। आदरणीय प्रधानमंत्री नरेन्द्र मोदी साहेब मा एमनो विश्वास एमने प्रत्ये जे भाव एने जे रीते मत में परिवर्तित थयो छे एना माटे पण सौ मतदाता भाई बहनों पण आभार मानु छु। अने कार्यकर्ता मित्रों जे रीते शांतिपूर्वक मतदान माटे सहकार आप्यो मतदाता भाई बहनों ने जो कि मतदान में मुश्किल हती ए निवारवानो पण प्रयत्न कर्यो अने कोईपण जातना संघर्ष वगर शांतिपूर्वक मतदान जे करावी सके एमना माटे एमनो आभार। अलग अलग राज्यमांथी आवेला सौ आगेवानो सौ नेताओ अने सौ कार्यकर्ताओ एमने पण जे रीते भारतीय जनता पार्टीना विजयना माटे जे प्रयत्न कर्या एमना माटे पण एमनो बधानो खूब आभार मानु छु। विशेष करीने आपणा आदरणीय प्रधानमंत्री नरेन्द्र मोदी साहेबे गुजरातनी अंदर अलग अलग विस्तारमां जे रीते प्रचार अने प्रसारनी कमान संभाळी एमना प्रत्ये जे लोकोनी लागणी उत्साह उमंग अने अपेक्षाओ एमनी अपेक्षाओ पूर्ण करवा माटे कोई व्यक्ति सक्षम होय तो ए नरेन्द्र मोदी साहेब छे एवो जे भाव एमांथी डोकायो एना माटे मोदी साहेबनो पण आभार। શ્રી અમિતભાઈ શાહ સાહેબ ગૃહમંત્રીશ્રી એમણે સતત એ અમદાવાદમાં રહ્યા અને ગુજરાતમાં પ્રવાસ કરીને એમણે પણ આ પ્રચાર માટે જે વ્યવસ્થા ઊભી કરી અને અલગ અલગ વિસ્તારોમાં જે એમણે સફળતાપૂર્વકની મીટિંગ અને રેલીઓ કરી રોડ શો કર્યા એમના માટે એમનો પણ આભાર માનું છું। અન્ય સૌ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના આગેવાનો ગુજરાતના કાર્યકર્તાઓ સૌ મિત્રો સૌનો આપના માધ્યમથી આભાર માનું છું। ઇલેક્ટ્રિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા એમણે પણ જે ભૂમિકા ભજવી તટસ્થ ભૂમિકા સાથે એમણે સાચી વાત લોકો સમક્ષ સુધી પહોંચાડવાનો જે સફળ પ્રયત્ન કર્યો એના માટે પણ આપ સૌનો પણ આભાર માનું છું। અને આપના માધ્યમથી ગુજરાતના સૌ જે 93 વિધાનસભામાં મતદાન બાકી છે એ સૌ મતદાતા ભાઈ બહેનોને પણ વિનંતી કરું છું કે આપ પણ આપના મતાધિકારનો ઉપયોગ કરો ગુજરાતના વિકાસ માટે સુરક્ષિત ગુજરાત માટે આવનારા યુવાનોના ભવિષ્ય માટે ગુજરાતનો જે સર્વાંગી વિકાસની જે યાત્રા છે એને વધુ તેજ ગતિએ આગળ વધારવા માટે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પ્રત્યે જે આપણે વિશ્વાસ છે એને મતમાં પરિવર્તિત કરવાની વિનંતી આપના માધ્યમથી હું કરું છું। મને વિશ્વાસ છે કે ગુજરાતના મતદાતા ભાઈ બહેનો જે રીતે 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યા છે એ પણ આવનારા દિવસોમાં રહેશે। તે પહેલા સ્પેલની અંદર પણ જે કુલ મતદાન થયું એ લગભગ 1,51,00,000 જેટલું મતદાન આ વખતે પણ નોંધાયું છે। 2017ના આ જ 89 બૂથોમાં 1,41,00,000 મતદાન નોંધાયું હતું એના કરતાં 10,00,000 મતો આ વખતે વધુ પડ્યા છે। પર્સન્ટેજ વાઇઝ મત ઓછા દેખાય છે કારણ કે દરેક વિધાનસભામાં મતદારો વધ્યા એના કારણે એ પર્સન્ટેજ ઓછા દેખાય છે પણ કુલ મત એ 10,00,000 વધ્યા છે। અને આવનારા જે 93 વિધાનસભાનું વોટિંગ થવાનું છે પરમ દિવસે એમાં પણ લોકો ઉત્સાહભેર ચોક્કસપણે મતદાન કરશે એવી હું આપના માધ્યમથી
એમને પણ વિનંતી કરું છું. જો પેજ સમિતિનું કામ છે કે ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં મતદાન કરાવવું, જે વિધાનસભાની અંદર જે પેજ કમિટીઓ બની છે એ ટોટલ મતદાનમાં એમનો તમને અસર એ ચોક્કસ વર્તાશે. એટલે કુલ મતની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની તરફેણમાં એનું પરિણામ તમને જોવા મળશે. આદરણીય અમિતભાઈ શાહ સાહેબ દર વખતે ઇલેક્શન વખતે અહીંયા જોઈ છે. 2017માં પણ એ લાંબા સમય સુધી અહીંયા હતા. એ પોતાનું એ ગુજરાત છે એટલા માટે એની કાળજી રાખે છે. એ ત્યારે પણ હતા, આજે પણ છે. 2017માં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે રેલીઓ કરી જ હતી. એ એમનું પોતાનું રાજ્ય છે અને સ્વાભાવિકપણે એમના માટે લોકોની જે અપેક્ષા છે એના માટે સતત રહ્યા છે. સંગઠનનું કામ કરતું જ રહ્યું છે અને અહીં સંયુક્ત રીતે જ વિજય પ્રાપ્ત કરવા માટેની મહેનત અને પ્રયત્ન થતા હોય છે અને એના જ કારણે સફળતા પણ મળતી હોય છે. ટીવી પર તમે લોકો બતાવ્યા નહીં, પણ હું ફિલ્ડમાં જ હતો. મેં લગભગ 182 વિધાનસભામાં મેં પ્રવાસ કર્યો. ત્યાં નાની મોટી કોઈ મુશ્કેલી હોય એ દૂર કરવાનો પ્રયત્ન કર્યો. નાનો મોટો મન મુટાવ હોય ટિકિટને કારણે એને દૂર કરવાનો સફળ પ્રયત્ન થયો. કેટલાક કાર્યકર્તા નારાજ હતા, કેટલાક નિષ્ક્રિય પણ હતા. એ સ્વાભાવિકપણે એ મનુષ્ય છે, એમને પણ લાગણી હોય, પણ એમને પણ પાર્ટીના હિતમાં સમજાવીને એમને પણ પાર્ટીના કામમાં લાગે એના માટે એના સફળ પ્રયત્ન થયા. આજે પણ હું લગભગ 15 વિધાનસભામાં જઈને હમણાં ત્યાંથી સીધો આવું છું. આવશ્યકતા અનુસાર સુરક્ષા કી વ્યવસ્થા ઇલેક્શન કમિશનર ખુદ કર રહે હૈ ઓર મુજે વિશ્વાસ હૈ કે બિલકુલ શાંતિ સે વહાં પર ભી મતદાન હોગા. પરિણામના દિવસે પણ કોઈ સ્થિતિ બગડવાની શક્યતા નથી. તમે જોયું હશે, આખા દેશમાં તમે ફરતા હશો, સમાચાર જોતા હશો, જે પહેલા સ્પેનમાં ગુજરાતમાં જે શાંતિપૂર્વક મતદાન થયું છે અને 63% જેવું બમ્પર કહી શકાય એવું મતદાન થવા છતાં એક પણ અનિચ્છનીય બનાવ નથી બન્યો. એ જ રીતે મતદાનના દિવસે પણ આવો કોઈ બનાવ ના બન્યો. નાની મોટી અંગત એમના વિરોધ હશે એના કારણે કદાચ નાની મોટું બે વચ્ચે અણબનાવ થયો હશે, પરંતુ આખી પાર્ટી અને મતદાતા ભાઈ બહેનો એને રાજ્યના સ્તરે જોયો તો એવો કોઈ પણ બનાવ બનવાની શક્યતા નથી. જો અલગ અલગ પાર્ટીઓ પોતાનો એજન્ડા નક્કી કરતી હોય છે, એમણે કહ્યું છે બનાવવા માટેનો એક કયા વર્ષમાં બનાવવાના છે એની જાહેરાત નથી કરી, એટલા માટે હું એની પર કોઈ કોમેન્ટ નહીં કરું. પરંતુ હું એટલો વિશ્વાસથી કહી શકું કે 2022ના ગુજરાતના ઇલેક્શનમાં અન્ય કોઈ પણ પાર્ટીએ આવી તકલીફ લેવાની જરૂર નહીં પડશે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ સંવેદનશીલ છે. એને પણ કદાચ ટિકિટ માંગી હોય તો એના મનમાં નારાજગી ચોક્કસ આવી પણ હશે, આવી પણ જોઈએ. પરંતુ પાર્ટીના હિતમાં, દેશના હિતમાં જ્યારે એની સાથે વાત કરવામાં આવી છે ત્યારે એણે નિષ્ક્રિયતા છોડીને સક્રિય થઈને કામ પણ કર્યું છે. અને કેટલાક લોકો, મને લાગે છે ટોટલ મળીને કદાચ 4-5 લોકોએ ઉમેદવારી કરી છે. અમે એની પર તાત્કાલિક અસરથી પગલાં લીધા છે. કોઈ પણ અશિસ્ત, કોઈ પણ ચમરબંધ કરતો હશે અમે એને ચલાવી લેવાના મૂળમાં નથી. ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે અને એમાં આવું અશિસ્ત ક્યારેય ચલાવી લેવામાં આવતો નથી. સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શન પછી પણ તમે જોયું હશે કે કેટલાક લોકો સામે ગયા,
અને કેટલાક લોકો એમાંથી જીત્યા, ભલે આંગળીના વેઢે ગણી શકાય એટલા લોકો છે, પણ એમાંથી એક પણ વ્યક્તિને અમે આ ઇલેક્શન વખતે પણ પાછા લીધા નથી. એ છે કે શિસ્તબદ્ધ પાર્ટીમાં અશિસ્ત કરીને પાછા આવી જઈશું એવી કલ્પના હશે તો એ રાખવી જોઈએ નહીં. અમે જીતશે એવી કોઈ શક્યતા નથી, અને જીતે કે હારે તો પણ લેવાની કોઈ અમારી તૈયારી નથી. બે હજાર 2022 પછી અમે એક પણ વ્યક્તિને અશિસ્ત કર્યા પછી પાછા લીધા નથી. અને જે પહેલા એક વલણ એવું હતું કે ભાઈ સમજાવો, સાચવી લો, પરંતુ જ્યારે પાર્ટી એવો નિર્ણય કર્યો છે કે અશિસ્ત કરવાવાળાને ચલાવી લેવું ને એના કારણે પાર્ટીમાં શિસ્ત છે, કાર્યકર્તામાં ઉત્સાહ છે, અને એને અકબર રાખવાનો અમારો પ્રયત્ન રહેશે. મેં કોઈ પણ રેશિયો નીચે કર્યો નથી. આ રેશિયો તમે નીચે ઉપર કરતા હો છો. અડધા ઇલેક્શનમાં પણ નંબર આપવા ઉચિત નથી, પરંતુ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જે કહ્યું છે કે નરેન્દ્ર અને ભૂપેન્દ્ર રેકોર્ડ કરશે, તો અમે ત્રણ અલગ અલગ રેકોર્ડ કરવાના છે. સૌથી વધુ સીટો, સૌથી વધુ ઉમેદવારોની લીડ અને સૌથી વધુ વોટ શેર ભારતીય જનતા પાર્ટીને મળે, આવા ત્રણ શેર, ત્રણ રેકોર્ડ અમે મતદાતા ભાઈ બહેનોના સહકાર સાથે અમે કરવાના છે. મોદી સાહેબના શબ્દને જીલી લેવા માટે ગુજરાત પણ તૈયાર છે, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પણ તૈયાર છે. જવાબ આપી દીધો છે. કોઈ જીસે તો થોડું પડશે ને એમનામાં. આપ ગુજરાત વિધાનસભા કા 2022 કા ઇલેક્શન પહેલા સ્પેલ ખતમ કરકે દૂસરે સ્પેલ કા મતદાન કે પહેલે કા પ્રચાર કા જો સમય હૈ વો આજ શામ કો 5 બજે પૂર્ણ હો રહા હૈ. હમારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ કે ગુજરાત કે રેલી ઉનકા રોડ શો જો ભવ્ય રોડ શો રહા, ઓર આદરણીય હમારે ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ ને ગુજરાત મે રહેકર અલગ અલગ જિલ્લો મેં અલગ અલગ સીટ પર જાકર જો સભાએ કી ઉસકે વજહ સે હમે જીતને મેં બહુત સરળતા રહી હૈ. મેં ઉન સબકા આભાર વ્યક્ત કરતે હુએ જો પૂરે દેશ કે અલગ અલગ નેતાગણ આયે, મુખ્યમંત્રી આયે, કેન્દ્ર કે મંત્રી આયે, ઉન સબકા ભી આભાર વ્યક્ત કરતા હું. ઓર ભારતીય જનતા પાર્ટી કે મતદાતા ભાઈ બહેનોને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ મેં વિશ્વાસ રખતે હુએ જો પહેલે સ્પેલ મેં મતદાન ક્યા ઓર એક ભી જગહ પર કોઈ સંઘર્ષ કી કોઈ ખબર નહીં આઈ. યહી બતાતા હૈ કે અન્ય રાજ્યો કે સાથ ગુજરાત એક એસા રાજ્ય હૈ કે વહાં મતદાતા ઓર ભારતીય જનતા પાર્ટી કે કાર્યકર્તા દોનો મેં એક સમજદારી હૈ. એ જો ઇલેક્શન હૈ વો શાંતિપૂર્ણ હોના ચાહીએ, ઉસકા એક આદર્શ આપકો એ નમૂના યહાં પર દેખને કો મિલા હૈ. મેં ફિર સે ગુજરાત કે સભી મતદાતા ભાઈ બહેનો કા, ગુજરાત કે સભી આગેવાન, સભી કાર્યકર્તા ઉન સબકા ભી બહોત બહોત આભાર વ્યક્ત કરતા હું. મુજે ઉમ્મીદ હૈ ઓર કે અભી જો 5 તારીખ કો વોટિંગ હૈ
वो भी शांतिपूर्ण तरीके से पूर्ण होगा। मैं आपके माध्यम से गुजरात के जो मतदाता भाई बहनों का आभार व्यक्त करते हुए 5 तारीख को वो भी अपने मताधिकार का उपयोग करें और गुजरात के हित में, गुजरात के विकास के लिए, देश की सुरक्षा के साथ गुजरात के सुरक्षा के लिए, गुजरात के युवाओं के भविष्य के लिए वो अपना मत भारतीय जनता पार्टी को दे, ये मैं आपके माध्यम से उनको विनती भी करता हूँ। मैं आप सबका, इलेक्ट्रॉनिक मीडिया, प्रिंट मीडिया, उन सबका भी बहुत बहुत आभार व्यक्त करता हूँ कि आप लोगों ने भी सही खबर सही समय पर मतदाता भाई बहनों तक पहुंचाई है, उसके लिए भी आप सबका आभार व्यक्त करता हूँ। देखो पहले चरण में जो 2017 की कंपेयर करें तो उसके अंदर 1 करोड़ 41 लाख का मतदान हुआ था और इस बार 1 करोड़ 51 लाख हुआ है, तो करीब 10 लाख वोट ज्यादा है। टोटल वोट संख्या बढ़ने की वजह से वो आपको परसेंटेज वाइज कम दिखते हैं, मगर वोट वाइज अगर देखते हैं तो 10 लाख वोट हमें ज्यादा मिले हैं। और जो अभी 93 सीट का वोटिंग बाकी है, हमें उम्मीद है उसके अंदर भी कि लोग अपना मताधिकार का उपयोग करेंगे और बड़ी मात्रा में मतदान करेंगे। आठ तारीख को जब काउंटिंग हो जाएगा उस दिन तीनों रिकॉर्ड बन जाएंगे, विकास जी आपको पता चल जाएगा। धन्यवाद। आप लोगों ने जो इलेक्शन के दरमियान जिस तरह से हर विधानसभा के सीट पर जो आपने न्यूज और यूज के साथ जो रिपोर्टिंग किया, उसके लिए मैं आप सबका दिल से आभार व्यक्त करता हूँ। बहुत बहुत धन्यवाद।